गुड मॉर्निंग विद्यार्थी, धोरण पांच विषय गुजराती, पाठ छ नर्मदा मैया प्रवास निबंध छे अने लेखक छे रमण सोनी। तो तमारे चोपड़ी खोली अने आ पाठ तमारे वाँचवानो छे, काढ़ो अने वाँचवानो छे, अने एनो परिचय हूँ तमने पाठनो परिचय आपूँ छूँ। पाठमां शू छे तो पाठना लेखक श्री रमण सोनीए आ प्रवास वर्णनमां लोकमाता नर्मदानो खूब ज सरल भाषामां सुंदर परिचय आप्यो छे। लेखके नर्मदा मैयानुं उद्गम स्थान, तेनुं सौंदर्य, તેની આસપાસ આવેલા પર્વતો, મેદાનો, ધોધ વગેરેનું સૌંદર્ય, સરદાર સરોવર બંધ, તેનાથી થનારા ફાયદાઓ વગેરે બાબતોનું વર્ણન એવી સરળ શૈલીમાં કર્યું છે કે આપણે પોતે પ્રવાસ માણતા હોઈએ એવું લાગે। નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતી લોકમાતા અને જીવાદોરી છે। तो जो पाठ में समझ पड़ी ने कि पाठ में सेना माटे छे, एमा आवेला तेनु सौंदर्य नर्मदा शू छे, पाठ में लोकमाता नर्मदा नु सरल सुंदर परिचय आप्यो छे, अने तेनु उद्गम स्थान एटले उद्भव स्थान एनु कयुं, अने ते केवुं सौंदर्य एटले केवुं सरस लागे छे, तेनी आसपास पर्वतो केवा छे, मैदानो केवा छे, धोध छे, आ बधुं एनुं सौंदर्य छे, सरदार सरोवर बंध छे, अने एनाथी शुं फायदा थाय ए बधुं आपणने आ पाठमां समजाव्युं छे, अने जाणे हाचे ने आपणे पाठ आपणे प्रवास करता होईए एवुं आपणने लागे एवुं सरस शैलीमां पाठ समजाव्यो छे। ગુજરાતની લોકમાતા અને જીવાદોરી છે નર્મદા મૈયા। તો હવે શબ્દ સમજૂતી વધારે છે, બરાબર સમજજો। નવી જાતનો એટલે અલગ પ્રકારનો, પંખીની પાંખેને પાણીના પ્રવાહ આવે, ઊંચેથી વહેતા પાણી પર નજર રાખીને પ્રવાહની જેમ ઘસમસતા, રેખા એટલે લીટી, ઘસમસતી એટલે ઉતાવળે વહેતી, સ્ત્રોત એટલે દેવી દેવતાની ઇન્દ્રોબદ્ધ સ્તુતિ, ત્વદીય પાદપંકજ નમામી દેવી નર્મદે, એવી દેવી નર્મદા તારા ચરણ કર્મમાં હું વંદન કરું છું। જબલપુર મધ્યપ્રદેશનું એક શહેર, નૌકા વિહાર, ઓળીમાં બેસીને સેલગા કરવી તે, 64 જોગણી, 64 યોગ્યોની દેવીઓ, ગૌરી શંકર, ગૌરી એટલે દેવી માતા પાર્વતી અને શંકર ભગવાન, ઠેર ઠેર, ઠેકાણે ઠેકાણે, મુશળધાર એટલે મુશળ એટલે સાંભેલું, સાંભેલા જેવી ધાર, જાડી ધારે પડતો વરસાદ, મેઘધનુષ, ધનુષના જેવા અર્ધ ગોળાકારે 7 રંગોમાં દેખાતું રમણીય દ્રશ્ય। મેઘધનુષ તો તમે જોયું છે ને, એના 7 રંગ થાય છે, ધનુષ જેવો આકાર હોય છે। ઈટારસી ઓસગાબાદ મધ્યપ્રદેશના શહેરો, સરહદ એટલે સીમા, શૂલ પ્રાણેશ્વર મહાદેવ એટલે ત્રિશૂળધારી શિવ, વિદ્યુત એટલે વીજળી, ઠેઠ એટલે છેક, વ્યર્થ એટલે અર્થ વગરનું, પ્રયાસ એટલે પ્રયત્ન, બેટ એટલે નદી કે દરિયાની વચ્ચે આવેલો જમીનનો ભાગ, આજ્ઞાકીત એટલે આજ્ઞાનું પાલન કરનાર, શુકલતીર્થ એટલે નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ, લોકમાતા એટલે લોકોનું ભરણ પોષણ કરનારી માતા, નદી માટે કાકા સાહેબ કાલેકરે આ શબ્દ પ્રચલિત કર્યો છે લોકમાતા, જીવાદોરી એટલે જીવનનો આધાર। એટલે જો આ શબ્દ સમજૂતી ખાસા શબ્દ છે, એ શબ્દ સમજૂતી તમારે
ઘરકામની નોટમાં લખવાનું છે અને ગુજરાતીની નોટમાં લખીને અને મોઢે કરવાનું છે. પાઠ પણ તમારે વાંચવાનો છે, પાઠ પણ વાંચીને મોઢે કરવાનો છે, અને તો જ તમને આગળ સવાલ જવાબ આવડશે, નહીં સવાલ જવાબ આવડશે નહીં. તો રૂઢિપ્રયોગ અને વાક્ય પ્રયોગ, સ્વપ્ન ફળવું એટલે ઈચ્છા પૂરી કરવી, એક જ રૂઢિપ્રયોગ છે. છેવટે ભાવનાનું પરદેશ જવાનું સ્વપ્ન પડ્યું, કાં તો આપણું એ હોય કે હું પરીક્ષામાં પાસ થવાનું, એસએસસી બોર્ડમાં પરીક્ષામાં પાસ થવાનું મારું સ્વપ્ન ફળ્યું. એટલે આવી રીતે તમારે રૂઢિપ્રયોગમાં કોઈ પણ વાક્ય લખી શકાય. અને આ પાઠ બરાબર ધ્યાનથી વાંચો, સરસ મજાનો પાઠ છે. વાંચીને અને પછી આ સવાલ, આ શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ છે એટલું લખજો. આગળના સવાલ જવાબ તમને આવતા વિડીયોમાં હું તમને સમજાવીશ સવાલ જવાબ. તો આટલું તમારે બરાબર મોડે કરી કાઢવાનું છે. સૌંદર્ય પાઠ છે, સરસ 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 તમને વર્ણન આપ્યું છે, કેટલું સરસ વર્ણન કરીને આપ્યું છે. પાઠ તમને ખૂબ જ વાંચો ગમશે અને તમને મજા પણ પડશે. તો થેન્ક યુ વિદ્યાર્થી.